હત્યાના ગુનામાં આઠ વર્ષથી નાસ્તો ફરતો કાલુચરણ હાડુબંધ ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લામાં રહેતો કાલુચરણ હાડુબંધુ ગોડ વર્ષ બે હજાર બારમાં પોતાના વતન ઓરિસ્સાથી મખનપુર ગામમાં રહેતી રિંકી શેટ્ટી નામની છોકરીને સાથે પ્રેમ સંબંધ હોય તેણીને ભગાડીને સુરતમાં લઈ આવી કતારગામ ઉત્કલનગર ઝૂપરપટ્ટીના મકાનમાં રહેતો હતો અને આરોપી એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો દરમિયાન સુરત શહેરમાં તેને સંતાનમાં એક દીકરી થયેલ આરોપીની પત્ની રિંકીને સંતાનમાં આવેલ દીકરી શ્વેતા પોતાનું સંતાન નહીં હોવાનો શક વહેમ રાખી આરોપી તેની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખી દીકરી શ્વેતા બાબતે અવરનવર ઝઘડો કરી મારજૂર કરતો હતો તેમજ તેની પત્ની બીજી જ્ઞાતિની હોય જેથી તેને લઈ વતનમાં જઈ શકાતું ન હતું જેથી આરોપીએ પોતાની પત્નીની હત્યા કરવાનું નક્કી કરી એક ત્રણ બે હજાર બારના રોજ બપોરના સમયે રિંકીની સાથે ઝઘડો કરી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી તેમજ દીકરી શ્વેતાને પણ ત્યાં મૂકીને પલાયન થઈ ગયો હતો ત્યારબાદ આરોપીએ એકાદ વર્ષ પછી વતનમાં બીજા લગ્ન કરી વતન છોડીને આસ્કા થાનામાં આવેલ બાબનપુર ગામ ખાતે રહી કડિયા કામની મજૂરી કરતો હતો અને પોતાની ધરપકડ તારવા આજ દિન સુધી નાસ્તો ફરતો હતો જે અંગે ડીસીબી પોલીસને બાતમી મળતા પોલીસે આરોપી કાલુચરણ હાન્દુબંધુ ગોડને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સાબીર સાથે બિજલ પટેલ લિવિંગ સુરત